ડુંગળી કાપતા હોય કે પછી તમારી આજુબાજુમાં ડુંગળી એક વસ્તુ તો સો ટકા નોટિસ કરી હશે કે જયારે પણ આ ડુંગળીને કાપવામાં આવે છે ને ત્યારે આપણી આંખમાં આંસુ આવવા લાગે છે આજુ નઈ તમને ક્યારે એવો સવાલ થયો કે જયારે પણ આપણે ડુંગળીને કાપીએ છીએ ત્યારે આપણી આંખમાં જે આંસુ આવે છે એ આંસુ આવવા પાછળનું કારણ શું છે પહોંચી ગયા છો webtvgujarati.com પર સૌનું નામ છે થેન્ક્સ ટુડે હું છું ડીકે હવે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુના બી ને વાવવામાં આવે છે ને ત્યારે થોડા દિવસો પછી તે ધીરે ધીરે ગ્રો થવાનું શરૂ કરે છે અને ત્યારબાદ આપણને તેમાંથી પાક મળે છે કે જેની પાછળ ખેડૂતોની ખૂબ જ મહેનત હોય છે સેમ એ જ રીતે જ્યારે ડુંગળીના બી ને વાવવામાં આવે છે તો થોડા મહિનાઓ પછી એ બી માંથી ઉગીને ડુંગળી રેડી થઈ જાય છે હવે આ બી એટલે કે સીડ ને જ્યારે જમીનમાં વાવવામાં આવે છે ત્યારથી લઈને એ બી માંથી ડુંગળી બનવાની આખી પ્રોસેસ દરમિયાન ડુંગળી જમીનમાંથી ઘણા બધા nutrients ને absorb કરવાની સાથે સાથે ¿Por <coughs> એક મેટાલિક કેમિકલ એલિમેન્ટ પણ એબ્ઝોર્બ કરે છે અને એ એલિમેન્ટ છે સલ્ફર અને આજ સલ્ફર આ ડુંગળીમાં સમય સાથે એમિનો એસિડ કન્વર્ટ થઈ જાય છે હવે ખૂબ જ સિમ્પલ તો જ્યારે પણ તમે ડુંગળીને કાપો છો ત્યારે એક વસ્તુ જરૂરથી કરી હશે કે ડુંગળીને કાપવા પર ડુંગળીની સરફેસ ઉપર તમને એક ઓઇલી સબસ્ટેન્સ જોવા મળશે આ જે ઓઇલી સબસ્ટેન્સ છે કે જે ડુંગળીને તેનો સ્પેશિયલ ફ્લેવર આપે છે કે જેની અંદર મોલેક્યુલ્સનો ક્લાસ જોવા મળે છે કે જેને કહેવામાં આવે છે એમિનો એસિડ સલ્ફોક્સાઇડ આજે એમિનો એસિડ સલ્ફોક્સાઇડ છે ને એને યાદ રાખજો એ આપણને આગળ કામમાં આવશે હવે જ્યારે પણ આપણે ડુંગળીને કટ કરીએ છીએ ત્યારે આપણે બહાર એવું દેખાય છે કે નાઈફે ડુંગળીને કટ કરી પણ જો માઇક્રોસ્કોપિક લેવલ પર જોવામાં આવે ને તો એકચ્યુઅલમાં નાઈફે ડુંગળીના સેલ્સ ને કટ કર્યા છે આ જે ડુંગળીના સેલ્સ હોય છે ને તેની અંદર એક એન્ઝાઇમ જોવા મળે છે કે જેને લેક્રીમેટરી ફેક્ટર સિન્થેસ કહેવામાં આવે છે જેવી નાઈફ અનિયનના સેલ ને કટ કરે ને એટલે આ લેક્રીમેટરી ફેક્ટર સિન્થેસ એન્ઝાઇમ હવામાં રિલીઝ થઈ જાય છે હવે થોડી વાર પહેલા મેં તમને કહ્યું હતું કે એમિનો એસિડ સલ્ફોક્સાઇડને યાદ રાખજો એ આપણને આગળ જઈને કામમાં આવશે હવે એમિનો એસિડ સલ્ફોક્સાઇડ એટલે શું તો કે આપણે ડુંગળી કાપીએ આપણે ડુંગળીની સર્ફેસ ઉપર જે ઓઇલી સબસ્ટેન્સ જોવા મળે ને એક્ઝેટ એ એ ઓઇલી સબસ્ટેન્સ એટલે કે એમિનો એસિડ સલ્ફોક્સાઇડ અને ડુંગળીના સેલ્સને કટ કરતા જે લેક્રીમેટરી ફેક્ટર સિન્થેન્સ એન્ઝાઇમ હોવા માં રિલીઝ થાય છે એ એકબીજા સાથે રિએક્ટ કરીને સલ્ફેનિક એસિડ બનાવે છે હવે આ જે સલ્ફેનિક એસિડ હોય છે ને તે હાઇલી અનસ્ટેબલ હોય છે કે જે પોતાને એક નવા કેમિકલમાં રીઅરેન્જ કરી લે છે કે જેનું નામ છે સિન પ્રોપેન્થિયલ એસ ઓક્સાઇડ હવે આપણે જ્યારે ડુંગળીને કાપીએ છીએ ને આપણી આંખમાં જે આંસુ આવે છે ને તેની પાછળનું મેઇન કારણ આ સિન પ્રોપેન્થિયલ એસ ઓક્સાઇડ જ છે પણ કઈ રીતે તો એ પણ સમજી લઈએ હવે સૌથી મેઇન વાત તો એ કે આપણામાંથી મોટા ભાગના લોકોને એ ખબર જ નથી હોતી કે આંસુ ત્રણ પ્રકારના હોય છે ફર્સ્ટ ઇમોશનલ ટીયર સેકન્ડ રિફ્લેક્સ ટીયર ટીયર્સ હોઈએ કે દુખી હોઈએ ને ત્યારે જે આપણે આંખમાં આંસુ આવે છે તેને ઇમોશનલ ટીયર્સ કહેવામાં આવે છે જ્યારે આપણી આંખમાં કંઈ પડી જાય છે કે પછી એવી કોઈ વસ્તુ જાય છે કે જે આપણી આંખને ડેમેજ કરી શકે છે ત્યારે તેને વોશ આઉટ કરવા માટે આપણી આંખમાં જે આંસુ આવે છે ને તેને રિફ્લેક્સ ટીયર્સ કહેવામાં આવે છે અને એક વાત તમે જરૂર નોટિસ કરી છે કે આપણી આંખ હંમેશા થોડી ભીની રહે છે

હોય છે તે આંસુઓને રિલીઝ કરવાનું શરૂ કરી દેશે અને આ સિન પ્રોપેન્ટિયલ એક્સ ઓક્સાઇડ કેમિકલ કમ્પ્લીટલી વોશ આઉટ થઈ જશે એટલે ખૂબ જ સિમ્પલ વેમાં કહું ને તો ડુંગળી કાપતી વખતે એમાંથી જે કેમિકલ નીકળે છે ને એ કેમિકલથી આપણી આંખને બચાવવા માટે જ આપણી આંખમાં આંસુ આવે તો આજના વિડીયો અમે તમને ડુંગળી કાપતી વખતે આંખમાં આંસુ શું કામ આવે છે તેના પાછળના સાયન્સ વિશે વાત કરી જો તમને આજના વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય તો કમેન્ટમાં થેન્ક્સ ટુ જરૂરથી લખી દેજો અને આવા ડેલી લાઈફના ક્વેશ્ચનના આન્સરને સિમ્પલ લેંગ્વેજમાં સમજવા માટે જોતા રહો થેન્ક્સ ટુ ઓનલી ઓન વીટીવી ગુજરાતી ડોટ કોમ